ખાસ કરીને અતિથિ કાર્યક્રમની અંદર ખૂબ જ વ્યક્તિગત રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે જે એક ખુલ્લા મનની ચર્ચા થાય છે, અંગતમાં અંગત વાતોની ખૂબ રસપૂર્વક જ્યારે ભાઈ શ્રી દેવાંગભાઈ હંમેશા ચર્ચા કરતા હોય ત્યારે અંગતમાં અંગત બાબતો હોય, એ સામાજિક હોય, રાજકીય હોય, અમારા કાર્યક્ષેત્રમાં અમારી કાર્યપદ્ધતિની અંદર અમારા રાજકીય જીવનના અનુભવો હોય, આ તમામ બાબતોથી જ્યારે ખૂબ જેને કહેવાય એક રસપ્રદ ચર્ચા થતી હોય ત્યારે આપણે પણ એક ખૂબ આમ હળવા મને એક ખૂબ જ નિખાલસ ભાવે આ વાત કરતા હોઈએ ત્યારે આપણને પણ મનમાં એક હળવાશ ઊભી થતી હોય છે, ખુલ્લા મનની ચર્ચા થતી હોય છે. સાચી વાત આપણા મનની લાગણીઓ, આપણી ભાવનાઓ આપણે સમાજ અને લોકોની વચ્ચે મૂકી શકીએ એનો એક આનંદ જ હોય છે. દેવાંગભાઈ એક બહુ જેને કહેવાય પત્રકારમાં એક જુદું જ વ્યક્તિત્વ છે, ખૂબ જ હંમેશા લાઈવ રહેનાર વ્યક્તિ અને કંઈક જુદું તરી આવે એક એમની એવી એક એમની અદા હોય છે કે બહુ વ્યવસ્થિત રીતે કયા મુદ્દા ઉપર કંઈક લોકોને નવું આપી શકે. અમારી પાસેથી પણ એક અંગતમાં અંગત વાત એમાં કઢાઈ લેવાની એમનામાં એક એક એ છે અને એ વાત લોકો સુધી કઈ રીતે મૂકવી એક એમની એક જુદી છટા છે અને એક સારા જેને કહેવાય કર્મઠ અને ઉત્સાહી પત્રકાર તરીકે હું એમને ગણના કરું છું. ના, ખૂબ જ સારો, લોકો આ શોને ખૂબ સારી રીતે જોતા હોય છે. અમારા જે શુભેચ્છક મિત્રો છે, વેલવિસરો છે, બધાના ઘણા બધા મિત્રોના ફોન આવ્યા અને એમને ખૂબ ગમ્યું કે ખૂબ નિખાલસ ભાવે સારી વાતો, ઘણી બાબતો જે એ લોકોએ ચર્ચામાં ના પણ આવી હોય એ પણ વાતો આમાં ચર્ચામાં આવી ત્યારે એમને પણ ખૂબ આનંદ અનુભવ્યો અને બધાએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.